गढ़वी साहेबे आनंद करावे हो, गणपति बापा नी वंदना थई। जेटला छो एटला रहेजो, जे लोको घरे थी कई ने नथी आव्या ई लोको प्रेम थी जई सके छे। हसी लो, पटेल समाज मा कार्यक्रमो ने एनी ईज मजा छे, थोड़ीक वात करी ने समझी जाय। हाँ, हसी लो, मारी भाषा तमने समझ मा ना आवे तो बाजूवाला ने जोई ने हसजो, नथी हसता एनो कोई दिवस विश्वास न करजो। नथी हसता एने कोई दिवस दीकरी देता नहीं ने एनी लेता नहीं। આ બાજુ ત્યાં લઈ લેજો બધી, લક્ષ્મીજી ભાઈ આયોજો કો આજે હમારે માવજી બાપા કા મેં આભાર વ્યક્ત કરતા હું। सभी कलाकारों को खानी सिंह देता है। जय जय गरवी गुजरात, वंदे भारत मातरम। गणी वक्त खारी सिंह नहीं होते, खोरी सिंह होय छे। ए बापानी महानता छे के पोताना दांत नथी ने बीजा ने खारी सिंह खवड़ावे छे। ये मावजी बापा जिस प्रकार से खारी सिंह खिलाते हैं भाई, वैसे भजन संतवाणी में हमरे बिहार में ऐसा कोई बापा नहीं है। मैं इस बापा को धन्यवाद देना चाहता हूं। एटले हसी लो, गमे एम करीने हसी लो। अमुक अमुक तो मरीड़ा प्रोग्राम में आया, गोल भटर येड़ो मोह यली बैठा वे, बाजर जी सोकी मानी येड़ो मोह यली बैठा वे। हाँ खेलो, અમુક તો ગુંચરી વાળી ને બેઠા એમ, બાકી ઇન્ડિયા પ્રોગ્રામ માં કેટલાક બેઠેલા એ હસી લો, મજા કરી લો, આનંદ કરી લો। પરમાત્મા તરફથી બધાને કંઈક ને કંઈક જવાબદારી મળી છે ભાઈ। હા, પરમાત્મા તરફથી કોઈક ને કોઈક ને જવાબદારી મળી છે। ભૂદેવ છે, એ પોલીસમાં છે, મારું કામ છે હસાવાનું, આ બે ભાઈ ગાવાનું કામ કરે છે, ઉસ્તાદ વગાડે છે, અમારો ધર્મેશ અને આ ભાઈ ફોટા પાડે છે, એટલે પરમાત્મા તરફથી ભાઈ ઠક્કર સાહેબ કોઈકને ને કોઈકને કાંઈક ને કાંઈક જવાબદારી મળી છે। જેને જવાબદારી નથી મળી અને કાંઈ નથી કરી શકતા, એ મારી જા શેરિયું કહીએ હતા, ખોચું કહીએ, એ પ્રોગ્રામ કોલા ક્યાં કોલા ક્યાં, તો જે આધા વાટે ગિનલા આવ્યા નવા। હા, પ્રોગ્રામ કરી હતા, એને સહયોગ દો બાપા, કાંઈ નથી કરી શકતા, એ લોકો ખોચું કરે છે। ભાઈઓ મિત્રો, મુકે તો મોદી સાહેબ જો વિચાર આવ્યો, રાતોરાત નોટબંધી બંધ, નોટું બંધ ક્યાં, હાણે એને માડું જો નેકી કીની જવા જે અડધી રાત જો જાહેરાત કરી, બાપા થોડી વાર પૈસા રાખી દો ભાઈ, બાપા બાપા થોડી વાર રાખી દો, અમારા ફોટા સારા આવશે, સ્ટેજ સારો લાગશે, અમે 10 ની નોટ નહીં લઈએ ભાઈ, તમારો આભાર। મને ઈ વિચાર આવે છે કે મોદી સાહેબ રાતોરાત નોટ બંધ કરાવતા હોય, ભાઈઓ મિત્રો જૂની કાઢો નવી લાવો, હવે આનું કઈ નક્કી ન કહેવાય, ઈ ગમે ત્યારે કહી શકે, જૂની કાઢો નવી લાવો। હા, તમે સમજી જાવ તો સારી વાત છે। હા, એમાં વળી ડોસીમાં વાતો કરે, તારે મૂજો કોઠી દો, એ મારી નો મુધી કે તો જૂની કાઢ્યો નવી ખાણો, અહીં કે ખાંડતા, આ ચારે ક્યાં કે ન ખાણો, તું બેઠી સાત તું દિયું થી તો કે ન કાઢી દો ભાઈ, બડા તો કે કાઢ્યા, તારે ઘડી ગાલ કરી તો કે હું કોઈ હિસાબ ન કાઢી દો ભાઈ, મુધી જો દો, હા તો કે ન કાઢ્યા, ઈમાન સર ન કાઢ્યા ભાઈ। હા, એટલે હા એની વાતો છે ભાઈ, હા હસી ખુશી ની વાતો છે, એટલે હસી લેવાનું, ગમે એમ કરીને દાંત કાઢો। હમણાં એક વિજ્ઞાની કે લગ્નને સમજવા માટે લગ્ન કર્યા, પછી લગ્ન કરી લીધા પછી ભૂલી ગયો કે વિજ્ઞાન એટલે શું। હા, હમણાં એક કાકાને મેં કીધું, કાકા તમારા કેટલા દીકરા, લઈ લો પેલા, કાકા તો ભલે હમણાં નોટો લઈ જાય, ભલે વાંધો નહીં, થોડી વાર તમે સાંભળો, અહીંયાથી એક પણ કલાકાર મિત્ર લઈ જવાનો નથી વળી,
વાહ વાહ, એ તો સવાલ નથી. એ મુકજા વેજી દે આ વિચાર કે ખીચે મે કરો. હા કાકા કેટલા મસ્ત છે, ગોરમાં સહયોગ આપે છે ઉપાડવામાં, પૈસા લેવામાં. હા મારી મારી ઉપર એકવાર બેન ગોર થઈ હતી, એક ભાઈએ 100 ની નોટ રાખી, એક ભાઈ ગોર કરતા હતા, 50 ની નોટ રાખીને 100 ની લીધી. મેં કીધું કામ મન કે આપણો હિસાબ ચૂકતે. હા મુંબઈ વાળા છીંક ખાય આપણને મજા આવે સાહેબ, મુંબઈ વાળા છીંક ખાય આપણને છીંક ના આવે તો પણ ખાવાનું મન થાય. એક્સક્યુઝ મી સોરી. ને મરિયા કચોરા છે ખે સૈદ કે સામે ઉભાવે. એ છોડા અવાજ માં કર રે એ દુ અરે મહારાજ અરે બુદેવ, ઈ છીંક ખાય કચવાડા સૈદ કે સામે ઉભાવે. કચ્છી સમજાય છે ને તમને? સુરેશ દાદા ની સામે ઉભા હોય તેમે કોતા ફરી મે સોતાવે ભા કરી ભજી વેને નેરી વાલા કચવરા ઈ છેક. કોતા ફરી મે દુકાનવાળા ભાઈ ને કીધું, મેં કીધું કૂતરાના બિસ્કિટ છે મન કે ખાવા છે બાંધવા છે? ખાર માં ને ખાર માં મેં કીધું ખાવા છે. બિસ્કિટ ખાઈ રવાનું થયું, મન કે ભાઈ બિસ્કિટ ના રૂપિયા? મેં કીધું ભાવ વાવ 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 ભાવ. એટલે આ બધી વાતો છે ભાઈ. હા ડગલે ને પગલે જોક્સ મળે. હા ઘણી વખત તો અમુક ને બોલવાની ખબર ન હોય કે અમે શું બોલીએ છીએ. ના એ નથી ભાઈ, લોણા માજન છે, બાળક તો નિશાળે જઈને શીખે છે, એકડે એક છે, સાચો ગુરુ તો બતાવે વિનય વિવેક છે, સંત મંત ને પીર પેગમ્બર તો વાણી વર્તન ના નૈક છે, પોતાની પત્ની ને દાન માં દેનારો એવો જલારામ એક છે. ચારેક તાળી વગાડી તે બદલ આપનો આભાર. એટલે આ બધી મજાની વાતો છે. જલારામ બાપાનો ફૂલ ફોર્મ કહી દઉં કે જ એટલે જમાડવું, લા એટલે લાખો લોકોને, રા એટલે રામનું નામ લઈ, મ એટલે મનથી સાહેબ. હા મુંબઈ વાળા છીંક ખાય મજા આવે. કા મને એમ તો શું થયું? હા ઈ પ્રેમથી વાતો કરે તોય આપણે એમ થાય બાજે છે શું? એ લોકોની વાતો કરે ને સ્ટાઈલ એવી છે. મુંબઈ વાળા બગા શું ખાય આપણને મજા આવે. પાછો ઈ બગાસો રૂમાલ માં નાખી દે, કચોરા ચાલુ થઈ. કચોરા ની મજા મૂકી દો. હમણાં કચ્છમાં તમે આવ્યા, આપણે કચ્છમાં હોઈએ અને આપણે એમ કહીએ કે અમને ભુજો અહીંયા કોળકી જવું છે અને નાણભાઈ નું ઘર બતાવો. ભેંસની છાસ પીતો હોય માણસ, કચ્છનો માણસ એટલો આળસુ હોય, ભેંસની છાસ પીતો હોય, દૂધ પીતો હોય અને ઓટલા ઉપર બેઠો હોય, આપણે એમ કહીએ ભાઈ નારણભાઈ નું ઘર સૂતો હોય ઓટલા ઉપર. ભાઈ નારણભાઈ નું ઘર મારા પગની આમે જોજો, તમને મજા આવશે. પગથી જ ખાલી આમ. હમણાં એક કાકા ને મેં કીધું, કાકા તમારા કેટલા દીકરા? કાકા મને કે અમારા ગરીબ માણસ ના કેટલા હોય? 8 છે. આ બેનું કેટલો મસ્ત હશે છે. નકા અમુક અમુક જગ્યાએ અમુક અમુક દાંત કાઢે ભાઈ ચાવાળા ભાઈ. હલો અષ્ટકમલ દલ ભાઈ, પ્રથમ પ્રકાશ ભાઈ, છાસ રાખી દો જરા, થોડી રાખી દો ભાઈ. હું પણ પહેલા ચા ની વાંટણી કરતો હતો અને તમે પણ જલ્દી તકે અને વહેલી તકે ગોઠવાઈ જાશો. નથી ગોઠવાણા, એ લોકોને ખાસ વિનંતી કે વહેલી તકે ગોઠવાઈ જાય. નકા ઘણી વખત શું થાય, વોલ્વો સજાનંદ એસટી આ બધી વી વીઆઈપી બસની વાટ જોવા જઈને તો વીઆઈપી બસું નીકળી જાય, ધુક ધુકિયા છકડા મળે, ધુક 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 ધુક, ન મરીડા સાઈડ દે ન સાઈડ કાપીએ. આ બધી વાતો છે. આને થોડીક બીમારી છે, હડક્યો કોતો વેગડી રહ્યો, ઇન્જેક્શન ગેડે નહીં. વાઈ ચોરી થી વાઈ. એટલે આ બધી વાતો છે. આ બધી ફરમાઈશ હું લઈશ, થોડી શાંતિ રાખો ભાઈ, મને થોડોક આનંદ કરાવવા દો. હા
તમારો બધાનો આનંદ છે, અમારો આનંદ છે, અને આનંદ કરવા માટે મળ્યા છીએ. એકડે એક ગામમાં કાર્યક્રમ કર્યો, મન કે મહારાજ બહુ મોજ કરાવી. મેં કીધું મોજ કરાવી એમાં કોઈ મોટી વાત નથી, મન કે હવે અમે મોજ કરાવશું. તો મેં કીધું કરાવો મોજ, મન કે પ્રોગ્રામના પૈસા નથી, કરો મોજ. હમણાં એક ભાઈ બકરીને લઈને બસમાં ચડ્યા તો કનેક્ટર કે બકરીને ઉતારી નાખો, તમે આ બકરીને બસમાં ચડાવીને ફરો, કાલ સવારે રેઢું આમાં લાવશો તમે. એ કે બકરીને ઉતારી નાખશો, બકરીને ઉતારી નાખો તમે, આ બકરી આ બસમાં ના હારી લાગે ભાઈ, બકરીને ઉતારી નાખો. એના ગામની બીજી બસ આવી, બે ભાઈ એ બકરીને લઈને ચડ્યા ભૂદેવ. એક બાજુ હું તો એ બસમાં ચડ્યો એટલે ડ્રાઈવર કંડક્ટર ચા પાણી ગયા હતા, અને પાછળ ભાઈ બેઠો હતો. બકરી ઉપર આમ ધૂસો નાખી દીધો ધમાભાઈ. કંડક્ટર આવ્યો કે ટિકિટ ટોલો ભાઈ, કે એક મારી આપો એક મારા બાઈની આપો. એ કે આ કોણ સૂતો છે? એ કે મારા મમ્મી સૂતા છે, એને તાવ આવી ગયું છે. એ કે ભલે કંડક્ટર ને એમ થયું, એની મમ્મી સૂતા હશે, એના બાઈ સૂતા હશે. 15 મિનિટ થઈ બકરીએ પોલડી આપી. પાછળ જે ભાઈ બેઠા હતા એને કીધું, તમારી બાની માળા તૂટી ગઈ છે રુદ્રાક્ષ ની. હસો. અહીંયા મેં હમણાં વાત કરી, બેનું મસ્ત હસે છે, તમે મસ્ત હસો છો. નાકા અમુક અમુક તો હસે, આપણને એમ થાય પેટમાં બિલાડીનું બચ્ચું બેઠું છે, એવી તો એ લોકોની હસવાની સ્ટાઇલ હોય. અમુક અમુક તો મરી રહ્યા, ખેલે પાંકી થયું ટ્યુબ મેં જે હવાથી નીકળે કર. રસ્તા ઉપર જતો તો એક બેન મન કે ભાઈ આ કૂતરો તમારો છે? મેં કીધું બેન સોરી આ કૂતરો મારો નથી. મન કે પાછળ પાછળ આવે છે. મેં કીધું બેન એમ તો તમે પણ. હસો, મજા કરી લો, આનંદ કરી લો, પછી તો વળી ક્યારે મોકો મળશે. દાન કરી લે, આનંદ કરી લેવાનો, દાન કરી લેવાનો, ગોર કરી લેવાની. હા, બે જણા હમણાં દિલ્હીની બજારમાં ફરતા હતા ભાઈ, બે જણા દિલ્હીની બજારમાં ફરતા હતા એટલે દિલ્હીમાં પોદડું જોયું. દિલ્હી મેં પૌ બુડે, દિલ્હી મેં ફેર્યા દે, દિલ્હી મેં પૌ નવે યાર, પોદડું છે યાર, ખબર નથી પડતી યાર, દિલ્હીમાં પોદડું ન હોય. એ કે દિલ્હીમાં પોદડું છે યાર. એ આમ બે જણા ચર્ચા વિચારણા કરતા હતા, 100 પોદડું છે યાર. પોદડું છે ઠીક છો ને, પગ ન ભરાણું. અરે મહારાજ, અરે ક્યા વાત, ક્યા વાત, મરીઓ ચખી ગણે ને વારી માથા ની તો કહે પગ ન ભરાણું. હા, આ બધી વાતો છે, હસી લેવાનું. પાણીપુરી નો બહુ ચલણ છે ગુજરાતમાં, ભારતમાં. 8-10 બહેનો ઉભી હોય, વચ્ચે ભાઈઓ ઉભો હોય, આપણને એમ થાય ગોપીઓની વચ્ચે કાનુડો ઉભો છે, અને તેમાં જે ટૂટલ ફૂટલ હિન્દી કરે એ ટૂટેલ મત દેના ભલા, કોણી ઉપર સે પાણી જાતા હે, મોટા મોટા દેના, ફાકુડે વાલા નહીં દેના. તેમાં એક 72 વર્ષના દીકરી આવ્યા, 32 ઘરે ભૂલી ગયા હતા, પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ. ભૈયાને કે 10 રૂપિયાની પ્લેટ કમ્પ્લીટ કરીને દે. ભૈયાની પાછળ ઊભા હતા, પાણીપુરીને બટકો નાખવા ગયા, ભૈયાને પિચકારી ભરી નાખ્યો, વાહો આખો ભીંજાઈ ગયો. ભાઈઓ સારો હતો, એક શબ્દ બોલ્યો નહીં, બીજે દિવસ બોર્ડ જ મારી દીધું. બોખલી વ્યક્તિઓને પાણીપુરી ખાવાની સખત મનાઈ છે. હા, એટલે મતલબ ખેબલી વ્યક્તિઓને પાણીપુરી ખાવાની સખત મનાઈ છે. આનંદ કરવાનો, મજા કરવાની. હા, છેલ્લી વાત કરી પછી આપણે ભાઈને સાંભળવાના બાકી છે. બાબા રામદેવની મને ફરમાઈશ આવી છે ભૂદેવ. બાબા રામદેવ સારા યોગ કરાવે છે, એટલા મસ્ત યોગ કરાવે છે. હું એની કોઈ વિરુદ્ધાઈ નથી કરતો, કોઈ ટીકા નથી કરતો. આખી દુનિયાને દવા આપે છે, એની આંખ બરાબર નથી થતી. અરે મહારાજ, ઊંડા સાંસ લો. આપણે કોઈ વિરુદ્ધાઈ એને વંદન છે ભાઈ, એક સારી દવા આપે છે આયુર્વેદિક, અને એનાથી તમને ફરક પડે. આટલા યોગ કરાવે છે, અને હું તો ઘણી વખત જોયું છે કે સારું કઈ જોવે ને તો એની આંખ તાબડતોબ ખુલી જાય. સારું નજારું જોવે
તો એની આંખ ખુલી જાય. એ યોગ કરાવે, સાંસ લે, પેર ઉપર પેર ચડાય, એસે કરે, અભી યે યોગ કરે, યોગ કરે. હા, આમાં બધા યોગ કરાવે, પેર કે ઉપર પેર ચડાય, કસરત કરે, અબ એસા કરે, આવું બધું કરે. એને જોઈને અમારા ગામમાં એક કાકા ચાલુ થયો, એ કે આપણે યોગ કરાવી, બે ત્રણ વર્ષ થયા. તો મારા ભાઈ કે એ કે 10 રૂપિયા લે છે, જા પેલી લાઈનમાં 5. એનો સુદામાં જેવો શરીર, યોગ શીખાડવાનો ટીટોડી જેવી કાયા, સોક લકડી મારી જો યોગ શીખાય ને બાંકડે તે ધૂતિયો પહેરેલું, સ્ટીલ બોડી, 4 અડા દેસાણા તે યોગ કરે તે. પહેલી લાઈનમાં 5, બીજીમાં 5, ત્રીજીમાં 5, ચોથીમાં 5. મન કે તમે કલાકાર છો, પહેલી લાઈનમાં આવી જાઓ. મેં કીધું ના, મન કે નહીં, પહેલી લાઈનમાં આવો. હું પહેલી લાઈનમાં બેઠો, એ ચાલુ થયો, ઊંડો શ્વાસ લેવો, મૂકો, વળી પાછો મરી રહ્યો થયો ચાલુ, ઊંડો શ્વાસ લેવો, મૂકો, છડ્યા છે. મારા પાછળ જે બેઠો હતો ને એને જૂનો કફ હતો, જોની મરી રહે કે શરદી વી, ગોદામ ભરલ પ્યો, હાણે ઈ તે ઊંડો શ્વાસ લેવો, મૂકો, મૂકે. મને પાછળ નીલું નીલું લાગ્યું જરા, તાંચો કાગડો ભેટડે ને કબૂતર ભેટડે ને કોરો થયો, સે એડોઈ 8-9 વખત કરે, ઊંડો શ્વાસ લ્યો ને બંધ કર્યો ને પો સાજો મુજો બુસ્કોટ ભેજી પ્યો. આચો ઈ હેડો નીલું નીલું લાગે તો આમ ઘરે આવ્યો, મુજા બાઈ તા કરી જે કોરો ગેની આવીને કોરો શીખી, આચો 10 સીડા ગેની આવ્યો. ભરેલી જગ્યા હોય અને ભરેલી જગ્યા માંથી તમે વસ્તુ કાઢો એટલે ખાલી જગ્યા થાય, અને ખાલી જગ્યા થાય એટલે ગેસ ભરાય, ગેસ ભરાય એટલે મોટો ધડાકો થાય. ભલ ભલે રૂમ માંથી બહાર નીકળી જાય, ક્યારેક આપણને થાય છે ખબર છે, હા ભલ ભલે રૂમ માંથી બહાર નીકળી જાય, મોટો એક ધડાકો થાય, ભાં કરી બધા ભાગી ગયા. પછી તો નાના નાના આંચકા ચાલવું જોઈએ, ચાલવું જોઈએ. હોઉં અમારા ગામમાં એક બાપા ફટાકડા લઈ આવે, જૈન ફટાકડા, બાકસ પૂરો થઈ ગયો, દીવાશ્રી પૂરી થઈ ગઈ, ફટાકડા ને ફૂટે આવા અવાજ, ગેંદરૂક બેંદરૂક નવો મજારે, ફટાકડા ફૂટે નહીં, આવા અવાજ. મેં કીધું ફટાકડામાં અવાજ નથી આવતો, કઈ શું છે, વરી આમ કર્યો બુદે, આવા અવાજ. અને અમુક ફટાકડાના આપણે ધડાકા સાણો ને રોકેટ સાંભળી, એ ફટાકડા ગયા અને એડા અહીં બાપાને મેં કીધું આ ફટાકડા ફૂટતા નથી, મન કે ગયા વર્ષના છે, ઉપર લખી નાખ્યું જૈન ફટાકડા, ફટાકડા ફૂરી ફૂરી મરી ગયા છે, અધાય છો ડીંગ ડીંગ હેડા અવાજ આવ્યા, ઠાકા નથી ને નાકા ઠાકા ડી ડોસલા ધરજીવીને, હા જૈન ફટાકડા, મન કે અહિંસક, નુકસાન નહીં કરે, જાઓ મજા કરો, હા ડગલે ને પગલે જોક્સ મળે, જેટલા છો એટલા રહેજો, હું તો તમારો જ છું, તમે મારા જ છો, પણ ઠેઠ અલગ વિસ્તારમાંથી, એટલે કે અમદાવાદ વિસ્તારમાંથી ભાઈ આવ્યા છે, એમને સાંભળીએ. ભાઈ કલાકારોની એવી ઈચ્છા છે કે મહારાજને હું, હા ના લક્ષ્મણ બારોટ તો નિરંજન પંડ્યાનું કંઈક, હું પહેલી વાર નિરંજન પંડ્યા લક્ષ્મણ બારોટનું જે છે, હા કલાકારની ઈચ્છા છે એવી. એકવાર ઓડિયન્સને સાહેબ સાંભળો લાવો છે, મોટી વાત નહીં, કચ્છનો ગૌર રસિક મહારાજ અને પિયુષ મહારાજને પિનુડો ને, હા મોરાદાન નો અવાજ,
બે પાંચ આપણે એની પાસેથી વાતો સાંભળીએ. ખરેખર આ કલાકારને એકવાર મારા તરફથી તાળીઓથી વધાવો પ્લીઝ. ક્યાં વાત, ક્યાં ખાયા થા નિર્મલ બાબા, ક્યાં તકલીફ હૈ, ક્યાં ખાયા થા બાબાજી? બહુ દુઃખ હૈ, ધડી મારતા હૈ, લપડું મારતા હૈ, પેટકોટ કરતા હૈ બાબાજી, બહુત મારતા હૈ બાબાજી, મેરા ધડી મુજે થપડું ઠાકા કરાતા હૈ, નેડી જાલતા હૈ, કુછ નહીં કરના બેટા, હરી મિર્ચી ખાના. હમણાં એક જણાની મેઇન બજાર બંધ હતી, આમ તે ભુજની બજારમાંથી જતો હતો તો એ કે આ બાજુની કેમ દુકાનો બંધ છે? તો મેં કીધું તું રિટર્ન થઈશ ને ત્યારે આ ખુલી હશે ને આ બંધ હશે. ભાઈ ને બહુ મજા આવે છે ખરેખર, લેટકડું ખાય છે ખરેખર, લેટકડું માં ખરેખર લેટકડું ખાય તો બોલા ના ના ખરેખર. આ તો દુનિયા છે ભાઈ, આ તો દુનિયા છે ભાઈ, બધી જગ્યાએ શાંતિ નથી મળતી, પણ આ તો તમારો બધાનો પ્રેમ છે, લાગણી છે, એટલે આપણે બધા આનંદ કરીએ છીએ. હા બાકી આનંદ કરી લે ભાઈ, દુનિયા છે ભાઈ, ભૂદેવ છે ને ભૂદેવ, હજી અમારા ખિસ્સામાં કઈ નાખ્યું નથી, અમે રાહ જોઈને ટોડલાથી બેઠા છીએ, ક્યારે નાખે, હસીઓ પણ છેપ કરી બેઠો છે કે ભૂદેવ હાથ લાંબુ કરે, પણ તમારી કદર કરશે ભૂદેવ. દીપક બાપુ ધ્યાનમાં રાખવાનું, લક્ષ્મણ વાંચ્યો પણ બે જ મિનિટનો કાર્યક્રમ, અને મને યાદ જેટલા જેટલા જાજરબાર કલાકારો છે એ બધાને રજૂ કરવા છે, અને મોરાદાર ટૂંકમાં બોલવા વાળો કલાકાર છે, લાંબુ બોલવા વાળો નથી, શોર્ટ એન્ડ સ્વીટ બોલવા વાળો. હા એટલે હમણાં એક બેન ચશ્મા પહેરીને બેઠા હતા, મેં કીધું બેન જય શ્રી કૃષ્ણ, મન કે જય શ્રી કૃષ્ણ, ઓ સોરી બેન તમારી વાત નથી હો, તો મન કે તમારા પ્રોગ્રામ ટીવીમાં અવારનવાર જોઉં છું. મેં કીધું બેન તમે મને ક્યાં ચેનલમાં જોયો? બેન મન કે ચાર દિવસ પહેલા મેં તમને ડિસ્કવરીમાં જોયા હતા, તો હું બદલો વાળવા જતો હતો. મેં કીધું બેન ચશ્માં સારા નથી લાગતા, બેને હળવેકથી ચશ્મા કાઢ્યા, મન કે હું ચશ્મા કાઢું છું તો તું સારો નથી લાગતો. ડગલે ને પગલે જોક્સ મળે. હમણાં ભાવનગર બાજુ કાર્યક્રમ એટલે મારી સામે એક ભાઈ આવ્યા, હજી હું બોલવાનું ચાલુ કર્યું હતું કે આટલો સુંદર મજાનું આયોજન છે આપનું, એ આયોજનને અમે બિરદાવીએ છીએ, તો એ ભાઈ મારી સામે આવીને હસવા લાગે. તો મેં કીધું હજી મેં એક જોક્સે નથી કર્યું ને, આ ભાઈ કેમ હસે છે ઉસ્તાદ? તો બીજી વખત આવ્યો બે મિનિટ રહીને, એટલે ભૂદેવ હું વિચારવા પડી ગયો. મેં કીધું આ કેમ ભાઈ મને, એટલે ત્રીજી વખત જયારે બાપા આવ્યા ને એ મારી સામે ભાઈ, એટલે ત્રીજી વખત હસવા લાગ્યા. મેં કીધું ગાંડો થઈ ગયો છે કે શું છે ભાઈ? હવે એમ તો કહેવાય નહીં તમે ગાંડા થઈ ગયા છો. તો મેં કીધું ભાઈ તમે મને જોઈને કેમ હસો છો? મારા ચાહક છો, મારા ક્યાંય હાસ્યના પ્રોગ્રામ તમે સાંભળ્યા છે? મન કે ના ભાઈ, તારો ચાહક નથી, તારા ક્યાંય પ્રોગ્રામે નથી સાંભળ્યા. તો મેં કીધું આટલા તમે કેમ હસો છો? મન કે તારું મોઢું છે ને મારી વહુ જેવું છે. મેં કીધું મારે તો મૂછું છે. મન કે મારી વહુને મૂછું છે? એની વહુને પૂછું. આ અમારા કલાકાર મિત્રોની મોજ છે. હા પછી નથી નથી હવે શાંતિ રાખજો. હલાવો રાતના હા કરીને પછી એટલે 1100 મૂકી દો પછી હાલો મારા ચાલુ જ રાખે. હા પણ વાસો માસો નથી આવતો ને એમને માતાજી નો? અમુક ને વાસા આવે ખબર છે, વાસાની વાત કરી આપણે જે સાચા વાસાલે છે એને વંદન કરે.
અમુક અમુક ખોટા જે ચાઇનાની ચીજું નીકળી પડ્યું છે, બગસરાની ચીજું, આપણે કોઈ વાસણની વિરુદ્ધતા નથી કરતા. સાચા ભૂવા હોય, માતાજી હોય, એને વંદન કરો. અમારા સામત બાપા મોગલધામ કબરાવ, એ તો અહીંયા લગી કહે છે કે માતાજીઓની ક્યારે ધૂણે નહીં, મારું નામ લઈને કહે છે પિયુષ મહારાજ. અને આ વાસા અમુક લે, આપણે વાસાની કોઈ વિરુદ્ધય નથી કરતા, આપણે કોઈ ટીકા નથી કરતા. સાચી માતાજીઓ છે, એને વંદન કરો. અને બાકી તો અમુક અમુક અમારા એક જગ્યાએ હું ગયો તો કાર્યક્રમમાં, એક એક ભૂઈમાનો આટલો બધો જથર શરીર ઉસ્તાદી વાસો ગણાવે. અને હવે વાસા એવા થશે ભૂદેવ કે તમે વિડીયો કોલમાં તમને એ જવાબ આપશે, ને ફેશનેબલ વાસા હશે, ડિસ્કાવાળા વાસા. જોજો ભલે સાહેબ, આજે આ દુનિયા ક્યાં ને ક્યાં પહોંચી ગઈ. તમને તકલીફ છે, તમારા પિતૃ બહુ દુખી છે, આવા વાસા નીકળશે. તમે તકલીફમાં છો, તમે તમારા દાદી માની સેવા નથી કરી, મને થાક લાગી, આવા ફેશનેબલ વાસા નીકળશે. જોજો સાહેબ, હું કોરા કાગળમાં લખીને દઉં છું તમને. તે ઓલા ભૂઈમાં હતા, એનો જરાક શરીર બરાબર હતો, મજબૂત બાંધાના હતા, બોડી બિલ્ડર આમ, એ વાસો લેતા હતા. હવે એ જમ્યા એનાથી પહેલા ખીચડી કઢી પાપડ ખીચી આ બધું ખાધું હતું. ખીચી ખીચી જરાક પૂછી ગયું, ખીચી એકડી જાત જાત જ, હા, એ વસ્તુ બધી ખાધી હતી. એને કલાખંડ થયું હતું, સત્ય વાત કરું છું, ને વાસો લેવાનું ચાલુ કર્યું. પેલો વોટડે નો બરાબર સાજે સારી રીતે વોટડે નામ, તમે જયારે જો કોઈ વસ્તુ એ તૂટી, અને પછી હળવેડે થયા ચાલુ. પછી એક બીજા ભૂઈમાં હતા, એને વાસો આવતો હતો, તો એ વાસો લેતા હતા ને, તકલીફ બાય તકલીફ આંકે તકલીફ બાય, તો ઓલા કે શું તકલીફ છે, તો બીજા મળવા માટે આવ્યા. માં શેરખોટ માટીની છે, મારી આગળ કોથળા ભરેલા છે, તમને હું કઈ કહું, ડોક્ટર ને બતાવો, અહીંયાથી જાઓ. તો બીજો એક ભાઈ આવ્યો, માં મોટર પાણી નથી કાઢતી, કેટલાની છે, બેની છે માં, બેની, અઢી ની બેસાડ, અઢી ની, તારું કામ થઈ જશે, જેડી તો જો કલ્યાણ થઈ દો, તમે બધા સુખી થાશો, સુખી ગણપતિ બાપા તમને મોજ કરાવશે. પછી એનો ધણી ઓબાજુ ઉભો હતો, એના માથાનો મુગટ, તેને બીજા કે હાલ જરા માતાજી પગે લાગી લે, માતાજી અરે યાર જાણે મારી વહુ છે, હાલી આવે, નહીં આવે, વચ્ચો ટોક્કર હે મરી રહ્યો, વચ્ચો ટોક્કર હે, એન કે છડ્યો ના ચીંદો, વચ્ચો ટોક્કર હે મરી રહ્યો, જિંદગી વટ મે કઢે વટ મે, હાલે દર્શન કર દર્શન, ના ચીંદો છડ્યો. પછી હળવેડે આવે, એ બેનું બનતું તો હોય ને, એટલે ઓલો આમ કે, આયો આયો મંગ મંગ માંગ, તને શું જોઈએ, માં મને છૂટા છેડા કાપે છે, ઓ ત્યારે જ આપી જ દે. આમાં એવું લખેલું છે, સાસરે ગયા પછી બાયું દાઢી કરાવવા ના જાય. એટલે અમારે ત્યાં તો એ ચલણ નથી, કદાચ અહીંયા કોઈ જાતા હોય તો ખબર નહીં. નકા બાબા રામદેવ કહેતા, નક ગસો વાર વધશે, અસે ગામ મેં ડુસીમાં નો ગસ્યા તે ઉનકે મોછું ઉ ગયું. મજા આવે છે તો બેઠા જો.
ભાઈ ને સાંભળવાના બાકી છે, દીપકભાઈ ને આપણે સાંભળીએ. મને તો જ્યારે તમે બોલાવશો ત્યારે હું આવીશ. મને ખૂબ આનંદ થયો. હમ કહાં ઉઠેંગે મૈયા, હમ તો ઇધર હી બેઠે, હમ કહાં જાયેંગે. યે ગાંવ બહોત અચ્છા હૈ, ઇસ ગાંવ કી તરકી બહોત અચ્છી હૈ, યુવાન લોગ બહોત હૈ, લડકે બહોત અચ્છે હૈ, હસતા બહોત હૈ, તેરા જીવન મેં ઉદ્ધાર હો જાયેગા. યે બાબાજી બતા રહે જીવન મેં કભી દુઃખ નહીં હોગા બેટા. શનિવાર કો કાલી ગાય કી પૂજા કરના, બાલો કે અંદર મેં તેલ મત ડાલના બેટા. વોટ્સઅપ મેં વ્યસ્ત હૈ, ફેસબુક મેં ફસા હુઆ હૈ, બહોત આગે બઢેગા. ગિરનારી બાબાજી બોલ રહે આ કાની ફડાઓ અહીંયા ડૈસરા કને ધોણઈ કને જે ફેરે છે ધોણઈ. જુનાગઢ વાળા નહીં ભાઈ, સંતોની તો સાધના હોય સાહેબ ક્યાં નીકળે નહીં, સુધારે સંત. હા બાકી આજે પાંચ પાંચ ને દસ દસ વાળા હોય ને ઉસ્તાદ, તેરા કલ્યાણ હો જાયેગા, બહોત આગે બઢેગા બેટા. ગાત ગઈ હે બેટા તેરે ઉપર સે, હવે ગાતું તો નાકા બધા ઉપર થી ગયા છે, લગ્ન કરીને આવ્યા ગાત હતી. એને પરણાવો, જે જે નથી પરણે એને પરણાવો. ચાર ચાર વાગે ઘરે આવે છે, નવ વાગે ડીપામાં ગાડી હશે, ઠક્કા ફેરી. ડીપા મેનેજર મરી જાય ખતરનાક આયા અહીં હકીકત માં. નવ વાગે ઉરું ગાડી અંદર, ચાર ચાર વાગ્યા સુધી જે ઘરે નથી આવતા એને કે પેણાઈને એની ડૂચો વાર્યો, પુરુષલો બોલાયો પુરુષલો. હા એને પેણાવી નાખો ખબરું પડે. હા ચાર વાગે જે ઘરે પહોંચે છે ને, સાડા નવ વાગે ઘરે મળશે. ઘરે અહીંયા હું નતો જઈ જા હો, કારણ કે હું ડીપા મેનેજર ચોલા કલેક્ટર એડા જીવ્યા. કેતી આયો ઘરે મારો જા પાટુ. આ મારો છેલ્લો રાઉન્ડ હશે, કારણ કે ના ના ઘણા બધા કલાકારો આવે છે આપણે સાંભળીએ ભાઈ. હા કોઈ જા તમે હાલે જશો તો પછી અમારું શું, મારા સોગંદ એમ ના હાલે ને. કોઈ ડોઆઈ વાળા હોય, કોઈ મંદિર વાળા હોય. હે હા હમણાં એક ભાઈ ઘોડી ઉપર ઊંધા બેઠા હતા, ઘોડીનું મોઢું આ બાજુ એનું મોઢું આ બાજુ. મેં કીધું ઘોડી ઉપર ઊંધા કેમ બેઠો છો ભાઈ, મન કે કાલે વીટી ખાઈ ગયો છે. અમુક ને અત્યારે લાઈટ થશે, અમુક ને નહીં થાય. હમણાં એક મારો મિત્ર સાયકલ ની સીટ કવર પાછળ લખાવ્યું ખુશબુ. હવે અહીંયા એના બાપ ની ક્યાં ખુશબુ હોય. આભાર કે સાથ મુજે ઇસ બાત કા ગર્વ હુઆ. હું રજૂ કરવા જતો હતો, આવો ભલે આવો વાંધો નહીં. એ ભાઈ કોણ હતા હમણાં ચાલુ કરો. ના ના આ તો તમારો વાંક નથી, ના અમુક અમુક નીચે બેઠા હોય. ચાલુ કરો, ચાલુ કર. આપણે એમ થાય ડાયરા નો બધો ખર્ચો એને દીધો છે. ચાલુ કર, ચાલુ કર. હવે દસ રૂપિયા ઘોરતા કરો ભાઈ ખબર પડે. ચાલુ કર, ચાલુ કર. બધી વાતો છે આ. રિમોટ કંટ્રોલ ની શોધ થઈ હોય તો બહેનોને આભારી છે. 5000 માણસ બેઠા હોય, 500 માણસ બેઠા હોય, કે 100 માણસ બેઠા હોય, કે 10000 માણસ બેઠા હોય, એક બેન ઊભી થાય પોતાના પતિ બાજુ ખાલી આટલું જ કરે આમ. આવજો તો યે પાક કટર હોય તો સી મારી તેરે ઘર પેરો ઠાકા થઈએ. પણ ગમે એટલી ભાગવત કથા સાંભળશું, શિવ કથા સાંભળશું, રામ કથા સાંભળશું, આપણામાં ફરક પડવાનો શું નથી. બીજી વાર ખ્યાલ કરવાનો ફરક પડવાનો છે. હા હવેથી એમ કેજો ઉલટ. એટલે આ બધી વાત બીજી વાર બોલાવજો. હા
આનંદ કરશો ખૂબ, બોલાવી લેવાનો મજા આવે તો. હા પણ મારામાં એટલો ખર્ચો ના આવે, કારણ કે મને આ કઈ જોઈએ નહીં સાજવાજ વાળાને, ને એચવી જોઈએ, બીજું જોઈએ શું? રતન બારથી સાહેબ, ઉચ્ચ વિચારનો એક મંજીરાવાદક જેનો વિચાર સાહેબ એવો કલગારી માણસ, આટલા વર્ષ થયા ફિલ્ડમાં ક્યારે કોઈ જાતનું વ્યસન નહીં, અને સાહેબ સીધી પરમાત્મા હારે નજર, કોઈ ખોટી નજર નહીં અને કોઈ ખોટું વ્યસન નહીં. એકવાર ભારતી બાપુને જોરદાર તાળીઓથી વધાવી લો સાહેબ. ત્રણ જણા મંજીરો વગાડે ને સાહેબ, સત્ય નગ્ન સત્ય કહું છું, ત્રણ જણા વગાડે એનો એક આ વગાડે સાહેબ. કારણ કે ધંધાર થઈએ ને ધંધે ભાઈએ, એટલે ભારતી બાપુ વિશે, જોકે બધા મંજીરો સારું વગાડે છે ભાઈ, અસલમપુરી સાધુરામ મુકેશ આ બધું સારું વગાડે છે. હા મને ખૂબ આજે આનંદ થાય છે, મોજું છૂટે છે, પણ કંઈક મર્યાદા હોય, બાપુને રજૂ કરવા છે, દીપક બાપુને ફરી આપણે આનંદ કરશું. છેલ્લી કોઈક એવી આઈટમ સંભળાવી દઉં તમને, વળી મજા આવી જાય, મને મજા આવી જાય પછી વળી, અને તમે બેઠા જો, કોઈ જતા નહીં મહેરબાની કરીને, કારણ કે હજી બીજા વારામાં હું 100% આથી વિશેષ તમને આનંદ કરાવીશ. મેં તમને કીધું ને કે હું પ્રયત્ન કરીશ હસી લેવાનો. ત્રણ પ્રકારનો ઓડિયન્સ મળે, એક જોક સમજીને હશે, બીજો ઓને જોઈને હશે, અને ત્રીજો કાંઈ ન સમજે ને મારી જો ખેલજી તોકુંડે. એટલે હસી લેવાનું, આનંદ કરી લેવાનું, પાછા ભજન તરફ આગળ વધીએ. ભજન એક એવો આધાર છે, તમારા ને મારા જીવનનો આધાર છે. ભજન હોય તો વજન વધે ભાઈ. માણસનું વજન ક્યારે વધે? કે એનો ભજન પાકું હોય તો ભજન, અને વજન વધે તો. વધારે વાત ન કરતા દીપક બાપુને વિનંતી કરીએ, એમને આનંદ થાય, એમને મોજ થાય. નિલેશભાઈ આનંદ કરાવ્યો, એટલી અપેક્ષા આપણે રાખીએ દીપક બાપુ આગળ. તમને જે આનંદ થાય, તમને મોજ થાય. બે એવા સુરના સાધક મળ્યા છે, સુરના ઉપાસક મળ્યા છે, અને આપ જ્યાં બેઠા છો અહીંયા બેઠા જો. આ હકીકતમાં સેમ્પલ અને સુગંધ હતું, આથી વિશેષ હું હજી પ્રયત્ન કરીશ તમને હસાવવાના. ઘણી બધી આઈટમો છે, એનો એક સેમ્પલ. યે આઈટમ આઈગી બ્રેક કે બાદ. આપણા વડીલો જ્યારે લગ્ન કરીને આવતા પાત્ર ઊંચું થાય, ત્યારે ઘૂંઘટ ઊંચું થાય ત્યારે આપણને ખબર પડે આપણા વડીલનું નસીબ. આ પહેલેથી આઈટમ આવશે, ઘૂંઘટ ઊંચું થાય ત્યારે ખબર પડે આપણા વડીલનું નસીબ. કેવી લાગું છો? તમારા નસીબમાં હું જતી બોલો. આ બધી આઈટમો આવશે. માંડવેથી ભોજ, ભોજથી કકડબેટ, આ બધા સંચાલન આવશે. ગાડી નંબર 7592. વક્ત હો ચુકા બ્રક્કા બ્રક કે બાદ સીધા લે ચલેંગે દીપક બાપુ કે પાસ. क्या उसमें खामी है, क्या उसमें कसब है? जिस प्रकार से कुछ आवाज के अंदर में कोई ऐसी कोई बुलंदी है, जिस प्रकार से नीलेश जी ने आनंद करवाया, वैसे ही आनंद करवाने के लिए मैं आमंत्रित करता हूं. दीपक बापू अहमदाबाद से आए, भरत बापू के आमंत्रित और भरत बापू के मेहमान भी है. तो अब वक्त हो चुका है ब्रेक का, ब्रेक के बाद सीधा ले चलेंगे दीपक बापू के पास. तालियों के साथ बताइए दीपक बापू. હાલો, કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. હે, કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. બીજાની જેમ જીવન અનુસરવા હું નથી આવ્યો.